હેલો ફ્રેન્ડ્સ કેમ છો બધા સ્વાગત છે તમારું આપણી હેલ્થ રિલેટેડ ચેનલમાં જેમાં આપણે આયુર્વેદિક ઉપચારો અને ઘરેલુ નુસ્ખાઓ વિશે વાત કરીશું મિત્રો આજના આપણા વિડીયોમાં આપણે મેથી દાણાના ફાયદાઓ વિશે ચર્ચા કરવાના છીએ મિત્રો મેથી દાણા એક પ્રકારની જડીબૂટી છે તેનો ઉપયોગ દરેક પ્રકારની બીમારીઓ દૂર કરવા માટે થાય છે મેથી દાણામાં એવા ઘણા ઔષધીય ગુણો છે જેના કારણે તેને આયુર્વેદમાં સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે આમ તો મેથી દાણા એક પ્રકારનો મસાલો છે જેનો ઉપયોગ દરેક રસોડામાં કરવામાં આવતો હોય છે મેથી દાણા આપણા ચહેરાની સુંદરતાને પણ વધારે છે મેથીમાં એક પ્રકારનું તેલ અને ફોસ્ફરિક એસિડ હોય છે ચહેરાની સુંદરતાથી લઈને આપણા સ્વાસ્થ્યને અનેક રીતે ઉપયોગી થતા મેથીમાં અનેક ફાયદાઓ છે નંબર વન મેથી દાણાના ફાયદા સંધિવા માટે મિત્રો મેથી સંધીવા માટે શ્રેષ્ઠ ગણાય છે મેથીને ઘીમાં શેકીને દળીને તેનો લોટ બનાવવો પછી ગોળ ઘીનો પાક કરીને સુખડીની માફક હલાવી તેના નાના નાના લાડુ બનાવવા રોજ સવારે એક એક લાડુ ખાવાથી અઠવાડિયામાં વાહથી જકડાઈ ગયેલા અંગો છૂટા થાય છે અને હાથ પગે થતાં વાળની કડતર મટે છે નંબર ટુ પ્રસુતા સ્ત્રી માટે મેથી સૌથી ઉત્તમ છે મિત્રો એક નાની વાટકી મેથીના લોટને રાત્રે દૂધમાં પલાળી રાખવો પછી સવારે એક વાસણમાં ઘી ગરમ કરો અને તેમાં દૂધમાં ભીંજવેલો લોટ નાખીને હલાવી એક રસ કરીને વાસણ નીચે ઉતારી લેવું પછી તેમાં ગોળ મેળવીને પ્રસુતા સ્ત્રીને એકવીસ દિવસ સુધી ખવડાવવાથી ધાવણ છૂટથી આવે છે નંબર થ્રી મેથી દાણાના ફાયદા ડાયાબિટીસ માટે મિત્રો રોજ રાત્રે બે ચમચી મેથી પાણીમાં પલાળી રાખો સવારે તે મેથીને ખૂબ મસળી પાણી ગણી લઈ એક મહિના સુધી આ રીતે ગળેલું પાણી રોજ સવારે પીવાથી પેશાબમાં જતી શુગર ઓછી થઈ જાય છે મેથી કડવી હોય ડાયાબિટીસમાં પેશાબ માર્ગે જતી શુગર ઓછી કરવાનો તેમાં ખાસ ગુણ છે નંબર ફોર મેથી દના ફાયદા ખરતા રોકવા માટે કરતા વાળને રોકવા માટે મેથીનો ઉપયોગ કરવો ખૂબ જ લાભકારી નીવડે છે એક બે મોટી ચમચી મેથીને રાત્રે પાણીમાં પલાળીને સવારે તેને મિક્સરમાં પીસી લો હવે આ પેસ્ટમાં થોડું દહીં અને ઓલિવ ઓઇલ નાખીને પેસ્ટને માથામાં ત્રીસ મિનિટ સુધી નાખીને રહેવા દો ત્યારબાદ વાળને શેમ્પુ વડે ધોઈ લો અઠવાડિયામાં એક વખત આ પ્રયોગ કરવાથી અચૂક ફાયદો થાય છે ધ્યાન રાખવું જે લોકોને દહીં માફક ના આવતું હોય તો તેમણે દહીં નાખવું નહીં નંબર ફાઇવ હૃદયરોગ માટે મેથી મિત્રો મેથીમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ ગુણોને કારણે રોગ માટે તે ખૂબ જ ફાયદેમંદ છે તે લોહીના પરિભ્રમણને લેવલમાં રાખે છે મેથીમાં ફાઈબર હોય છે જે હૃદયરોગના હુમલાને આવતો અટકાવે છે મેથીનો ઉકાળો મધ સાથે લેવાથી ખૂબ જ ફાયદો થાય છે કોલેસ્ટરોલને પણ મેથી દ્વારા ઘટાડી શકાય છે દરરોજ મેથીના દાણા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલ ધીમે ધીમે ઓછું થતું જાય છે નંબર સિક્સ માસિક ધર્મ સંબંધિત સમસ્યાઓમાં મિત્રો આજ મોટા ભાગની મહિલાઓ માસિક ધર્મ સંબંધિત સમસ્યાથી પરેશાન છે માસિક ધર્મને એસ્ટ્રોઝેન નામનું એક હોર્મોન નિયંત્રિત રાખે છે મેથીમાં એસ્ટ્રોજેનના ગુણ હોય છે માટે જ માસિક ધર્મ દરમિયાન મેથી ખાવું યોગ્ય માનવામાં આવે છે આ સમસ્યાને દૂર કરવા માટે દરરોજ એકથી બે ગ્રામ જેટલા મેથીના દાણા દરરોજ સવારે નરણે કોઠે ખાવાથી ખૂબ ફાયદો થાય છે નંબર એટ મેથી દાણાના ફાયદા ત્વચા રોગો માટે મિત્રો ત્વચા સંબંધિત સમસ્યા માટે તમે મેથીનો ઉપયોગ કરી શકો છો પલાળેલી મેથીનો લેપ બનાવીને લગાવો તેનાથી દાદર ખંજવાળ વગેરે સમસ્યામાં છુટકારો મળી જાય છે નંબર નાઇન બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે મેથી મિત્રો જો તમે બ્લડ પ્રેશરની સમસ્યાથી પરેશાન છો તો મેથીનો ઉપયોગ અવશ્ય કરો મેથીમાં એન્ટી હાઇપરટેન્સિવનો ગુણ હોય છે જે બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખે છે તમે દરરોજ એકથી બે ગ્રામ મેથીના દાણા ચાવીને ઉપર પાણી પીવાનું પાણી પી જવાનું રાખો તો થોડા દિવસમાં ફાયદો થશે નંબર ટેન ટોન્સીલનો ઈલાજ મેથીથી મિત્રો છ થી સાત ગ્રામ મેથીના દાણાને એક લીટર પાણીમાં નાખીને ગરમ કરો આ નવા શેકા પાણીના કોગડા દિવસમાં ત્રણ વાર કરવાથી કાકડામાં ખૂબ જ રાહત થાય છે નંબર ઇલેવન શરદી ઉધરસ માટે મેથીનો ઉપયોગ મિત્રો મેથીના દાણામાં એન્ટીઓક્સિડન્ટ ગુણ હોય છે જે શરદીથી શરીરને બચાવે છે તાવ માટે પણ મેથીનું સેવન કરવું સારું માનવામાં આવે છે એક ચમચી મેથીના ભૂકાને લીંબુના રસ અને મધ સાથે મિલાવીને દિવસમાં બે વાર ખાવાથી શરદી ઉધરસ અને તાવમાં રાહત મળે છે નંબર ટ્વેલ્વ મેથી દાણાના ઘરેલું ઉપચાર મિત્રો વાયુને શાંત કરનારી કફને મટાડનારી મેથી છે પેટમાં કીડા થઈ ગયા હોય ચૂંક આવતી હોય સંધિવા કમરનો દુખાવો કડતર વગેરે માટે મેથી રામબાણ ઈલાજ છે મેથીમાં પિત્ત દૂર કરવાનો ગેસને મટાડવાનો અને લોહીને સુધારવાનો ગુણ રહેલો છે બે ચમચી મેથી અને બે ચમચી સૂવા લઈને તવી પર થોડા શેકી અધગજરા ખાંડી તેમાંથી થોડો થોડો આ મિશ્રણ દરરોજ ખાવાથી વાયુ આફરો ઉબકા ખાટા ઓડકાર મટે છે મિત્રો મેથી અને સૂંઠનું ચૂર્ણ સવાર સાંજ ગોળમાં મિલાવીને ખાવાથી જીર્ણ આમવાત મટે છે મેથીનું ચૂર્ણ દરરોજ સવાર સાંજ ગોળ અથવા પાણીમાં નાખીને પીવાથી મળાવરોધ કે કબજિયાત દૂર થાય છે અને લિવર બળવાન બને છે પિત્ત પ્રકૃતિવાળા પણ કબજિયાતમાં મેથીના દાણાનું શાક ખાય તો મળ સાફ આવે છે મિત્રો મેથીના કુમળા પાનનું શાક બનાવીને ખાવાથી કબજિયાત દૂર થાય છે લોહીનો સુધારો થઈ શક્તિ વધે છે મેથીની સૂકી ભાજી ઠંડા પાણીમાં પલાળી રાખી પછી મસળીને ગાળી લઈને પાણીમાં થોડું મધ નાખીને પીવાથી લૂ વાગી હોય તો તે મટી જાય છે મેથી દાણાના એન્ટીબૅક્ટેરિયલ પ્રોટીન રહેલા હોવાથી તે વાયરલ ઇન્ફેક્શનથી રક્ષણ આપે છે મેથી દાણામાં ભરપૂર માત્રામાં ફાઈબર અને એન્ટીઓક્સિડન્ટ ગુણ હોવાથી તે આપણા શરીરમાં જમા થયેલો વધારાનો કચરો બહાર કાઢી અને પાચન ક્રિયાને સુધારે છે તો મિત્રો મેથી દાણાના ફાયદા જોયા પછી હવે આપણે મેથી પાક બનાવવાની રેસીપી વિશે થોડું જાણી લઈએ તેની ચર્ચા કરી લઈએ તો મિત્રો સૂંઠ અને મેથીને સરખે ભાગે લઈને તેનું બારીક ચૂર્ણ બનાવવું પછી આ ચૂર્ણમાં દૂધ અને ઘી નાખીને ઘાટું થાય ત્યાં સુધી તેને ગરમ કરવું પછી તેમાં ખાંડ કે સાકર નાખીને ધીમી આંચ પર હલાવવું પાક થાય એટલે નીચે ઉતારી લેવું મિત્રો જો તમે ડાયાબિટીસના દર્દી હોય તો ખાંડને બદલે સાકરનો ઉપયોગ કરવો હિતાવહ છે હવે તેમાં મરી પીપળ સૂંઠ ગંઠોળા અજમો જીરું ધાણા જીરું વરિયાળી જાયફળ તજ તમાલપત્ર અને નાગરમોથ આ બધું સરખા ભાગે લઈને તેનું ચૂર્ણ કરીને નાખવું તો મિત્રો મેથી પાક તૈયાર છે પાચનશક્તિ પ્રમાણે કે એક ચમચી જેટલો આ પાક દરરોજ સવારે ખાવાથી સંધિવા આમવાત પાંડુરોગ કમળો માથાના રોગ વગેરે બધું મટી જાય છે મિત્રો મેથીના ફાયદા જાણવાની સાથે સાથે તેની આડઅસર જાણવી એટલી જ જરૂરી છે મિત્રો મિત્રોએ કહેવત છે કે કોઈ પણ વસ્તુનો વધારે પડતો ઉપયોગ સારો નહીં એવું જ મેથીના ઉપયોગ વિશે પણ છે વધારે પડતી મેથીનું સેવન કરવું નહીં મેથીની કડવાશને લીધે ઉબકા આવી શકે છે અને ક્યારેક ઝાડા પણ થઈ શકે છે ત્વચા પર તેનો ઉપયોગ કરતાં પહેલાં તમારી ત્વચાનો પ્રકાર જાણી લો પછી જ ઉપયોગ કરવો ગર્ભાવસ્થા દરમિયાન મેથીનો ઉપયોગ કરવો નહીં તો મિત્રો હવે આપણે મેથીને લગતા કેટલાક પ્રશ્નો વિશે જાણી લઈએ તો મેથીને અંગ્રેજીમાં શું કહેવાય છે મિત્રો તેનો જવાબ છે મેથીને અંગ્રેજીમાં ફેનું ગ્રીક કહેવાય છે મિત્રો મેથીની તાશીર કેવી હોય છે તો એનો જવાબ છે મેથીની તાસીર ગરમ હોય છે માટે જ મેથીના દાણાનું સેવન કરવાની શરૂઆત ખૂબ જ ઓછી માત્રાથી કરવી જોઈએ શું મેથી દાણાનું સેવન રોજ કરી શકાય તો એનો જવાબ છે હા મેથીના દાણાનું સેવન રોજ કરી શકાય પરંતુ દરેક વ્યક્તિની તાસીર અને શારીરિક ક્ષમતા મુજબ જ તેનું સેવન કરવું જોઈએ શું ખાલી પેટે મેથીનું સેવન કરી શકાય તેનો જવાબ છે હા રાત્રે પલાળેલ મેથીને દરરોજ સવારે ખાલી પેટે સેવન કરવું ખૂબ જ સારું છે મેથીને રાત્રે પલાળીને સેવન કરવાથી શું ફાયદો થાય છે તો તેનો જવાબ છે મિત્રો મેથીની તાસીર ગરમ છે તેથી જ મેથીને રાત્રે પલાળી સવારે મેથી અને તે પાણી પીવાની સલાહ આપવામાં આવે છે જેથી તે નુકસાન કરતી નથી તો મિત્રો આશા રાખું છું કે આજનો આ વિડીયો જોયા પછી તમને મેથીના ફાયદાઓ વિશે તેના ઉપયોગો વિશે અને તેને લગતા પ્રશ્નો વિશે ખૂબ જ અગત્યની માહિતી મળી હશે મેથીની આડઅસર વિશે પણ તમે થોડું ઘણું જાણ્યા હશો એવી આશા રાખું છું જો આ વિડીયો તમને ઉપયોગી લાગ્યો હોય તો લાઈક કરો કોમેન્ટ કરો અને તમારા મિત્રો અને પરિવારજનોમાં તેને અવશ્ય શેર કરો જો તમે બીજા કોઈ વિષય ઉપર વિડીયો જોવા માગતા હો તો મને કોમેન્ટમાં લખો જેથી હું તે વિષય ઉપર વિડીયો બનાવવા માટે અવશ્ય પ્રયત્ન કરીશ મિત્રો આશા રાખું છું કે તમે આ રીતે જ વિડીયો જોતા રહેશો જો તમે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય અથવા તો તમે આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોય તો કૃપા કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં આપેલા બેલ લાયકોન એટલે કે ઘંટી બટન ઉપર ક્લિક કરી અને ઓલ આઈકોન દબાવી દો જેથી આવનારા અમારા તમામ વિડીયોઝની તમને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન તમારા મોબાઈલ અને લેપટોપમાં મળતી રહેશે તો ચાલો મિત્રો ફરી મળીશું નવા વિડીયો સાથે આવજો